આપ જોઈ રહ્યા છો સ્પાક મહાડીક પરિવાર દિપાલીબેનના ઘરે શ્રીજીનું સ્થાપન કરવામાં આવે છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ બાપાની સ્થાપના કરવામાં આવી દિપાલીબેનના ઘરે પાંચ દિવસની બાપાની સ્થાપના કરવામાં આવે છે ઇલોરા પાર્કમાં રહેતા ગુજરાત હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં રહેતા દિપાલીબેનના ઘરે સુંદર ડેકોરેશન કરી બાપાની પાંચ દિવસની પૂજા અર્ચના કરવામાં આવી પતરાળામાંથી બાપાના સ્થાનનું ઘરે ડેકોરેશન કરવામાં આવ્યું છે પ્લાસ્ટિક પ્રદૂષણ ઓછું થાય તેવા પ્રયાસથી થીમ બનાવવામાં આવી છે જેથી પતંગ બાપાની સ્થાપના કરવામાં આવી છે જય ગણેશ બધાને પહેલાં તો અમે લોકોએ પાંચ દિવસના શ્રીજીની સ્થાપના કરી છેલ્લા અમે ઘણા વર્ષોથી ઘરે બેસાડી રહ્યા છે અને આ વખતે અમે ઇકો ફ્રેન્ડલી રાખેલા છે એટલે પ્લાસ્ટિક મુક્ત એક બધાને મેસેજ આપી રહ્યા છે કે જેથી અમને બધી જગ્યાએ પ્લાસ્ટિકનો ઘણો પ્રોબ્લેમ ઇસ્યુ ચાલી રહ્યો છે તો અમે પતરાવલી પાના જે માં બધા ભોજન કરતા હોય છે એનથી અમે જાતે હાથેથી અમે આ ગણપતિનું ઘર જે કહીએ અમે શૃંગાર્યું છે અને પાંચ દિવસ માટે ગણપતિ અમે સ્થાપના કરેલી છે ડેકોરેશન કરવા માટે અમને અઠવાડિયું લાગ્યું બિકોઝ પહેલાં તો અમને ખબર નહોતું પડી રહ્યું કે કેવી રીતે આખો કન્સેપ્ટ અમે લોકો ઊભો કરીએ એમનું ઘર કેવી રીતે કરીએ એટલે અમને અઠવાડિયામાં અમે એમનું ઘર આખું પૂર્ણપણે સંપન્ન કર્યું બનાવ્યું છે શું આમાં ડેકોરેશનમાં કોઈ બી જાતનું બીજું કોઈ વસ્તુ ખાલી પત્તરવેળના જે પાન એટલે પતરાવળી જે કહેવાય એનો જ ઉપયોગ અમે કર્યો છે એને સ્ટીક કરી છે વાટકીઓનો ઉપયોગ કર્યો છે વાટકીઓથી અમે લોકો એમનું પિરામિડ જે આપણે ગેટ કહીએ એ ઊભો કરેલો છે ટોટલી બીજી બાજુ અમે ડીશોથી પાછળ એમનું આખું એ લુક આપ્યું છે અને પત્તરવેરની વાટકીઓથી અમે લોકોએ લાઇટિંગનો આખો શૃંગાર એમાં ઉપયોગ કર્યો છે મારું નામ છે દિપાલી માડિક માડિક પરિવારથી હું તમને ગણપતિનું જય ગણેશ અને બધાને ગણેશજીની હાર્દિક શુભેચ્છા આપું છું